ને મિત્રો, મજામાં મિત્રો. આપણે ખબર જ છે કે કોઈ પણ એક્ઝામની અંદર જેટલી ઝડપ એટલું ફાયદો, અને મેથેમેટિક્સની અંદર ઝડપી ગણતરીનું બહુ જ મહત્ત્વ છે. અને જ્યારે ખાસ કરીને આઈબીપીએસની વાત હોય કે જેમાં ખાલી મેથ્સ અને રિઝનિંગમાં 80 પ્રશ્નો 45 મિનિટ આપી રહ્યા છે, ત્યારે નાની નાની વાતો, આમ તો દરેક એક્ઝામમાં તમે મેથેમેટિક્સ ને રિઝનિંગની અંદર જેટલી ઝડપ થાય અને પરફેક્ટ જવાબ આવે એ બહુ મહત્ત્વની વાત છે. મિત્રો, કેમ ઝડપ કરવી, કઈ વસ્તુ બેઝ છે, એ બેઝને આપણે પકડવાની આજે કોશિશ કરશું. તમે લોકો જાણતા જ હશો, વિભાજ્યતા, કોઈ પણ સંખ્યાને જોતા વેત તમને સંખ્યા વિશેની ખબર પડવી જોઈએ, અને એ બહુ મેટર કરે છે. અને ખાસ કરીને તમને બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ સંખ્યાને જોતા વેત ખબર પડી જાય કે 2 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં, 4 વડે ભાગી શકાય છે કે નહીં, 8 વડે ભાગી શકાય, આ બધા આના જે એક રૂલ્સ છે. 16 વડે કેમ ખબર પડે, તો ખબર પડી જશે. કેવી રીતે ખબર પડશે, એક વિહંગાવલોકન કરી એક ઉદાહરણ લઈ લઈશું, એટલે તમને ક્લિયર થઈ જશે કે યસ. મિત્રો, આપણે કોઈ પણ સંખ્યા લઈએ, દાખલા તરીકે 342, બરાબર, આ સંખ્યા છે. પણ તમને બધાને ખબર છે કે જ્યારે એકમ દશક 100, બરાબર, આપણે આમ ગાડી હાલે છે, બરાબર, તો આને એકમ કહેવાય, અને દશક કહેવાય 100, 1000, 10000, એમાં આપણે સંખ્યા કોઈ પણ હોય તો એના એકમના અંકને જ જોતા વેત ખબર પડી જાય કે જો 2 વડે નિશેષ ભાગી શકવાની વાત હોય તો એમાં કાં 0 હોય, કાં 2 હોય, કાં 4 હોય, કાં 6 હોય, કાં 8 હોય. આ 5માંથી ગમે ત્યારે અહીંયા હોય એનો અર્થ 2 વડે નિશેષ ભાગી શકાય, એનો ભાગાકાર થઈ શકે. એટલે તમારે ઘણી વખત ભાગાકાર, ગુણાકાર બધું આવતું હોય ત્યારે ફટાફટ તમે 2 વડે તો 100% ભાગી જ શકશો. પણ આ જ સંખ્યાને એમ કહેવામાં આવે કે 4 વડે તો આખી આખી સંખ્યાને ચેકિંગ કરવાની જરૂર નથી. દાખલા તરીકે 1342 છે, બરાબર, અને એમ પૂછે કે 4 વડે નિશેષ ભાગી શકાય કે નહીં, તો આખી સંખ્યાની જરૂર નથી, છેલ્લા 2 અંક લઈ લ્યો, છેલ્લા 2 અંક. ફરીથી અહીંયા 1 અંકમાં ખબર પડી, જો છેલ્લા 2 અંકને તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને ભાગી શકાય. જોયો છે તમે, છેલ્લા 2 એટલે 42ને 4 વડે ભાગવા જાઓ, 2 શેષ વધશે, એનો અર્થ કે તમે નહીં મેળ પડે. પણ દાખલા તરીકે 12, 3, 2 આમ હોત તો તમે વિચારશો કે 32 વિશે વિચારશો તો 8 × 32, ધેટ મીન્સ કે આ પણ 2 વડે છે, આ 4 વડે છે. મિત્રો, આ સમજાઈ રહ્યું છે. દાખલા તરીકે હું એક સંખ્યા લખું છું, 3, 4, 5, 9, 8, 0, 8, રાઈટ. હવે એને 8 વડે ભાગી શકાય કે નહીં, તો તમારે છેલ્લા 3 અંક જોવાના છે, રાઈટ. 3ને જો તમે 8 વડે ભાગી શકો, ધેટ મીન્સ આખી આખી સંખ્યાને 8 વડે ભાગી શકો, તો ખ્યાલ જ છે કે 8 × 8 અહીંયા 0, 0 ઉતાર્યો, 8 × 8, બરાબર, તો આ પણ ભાગી શકાશે. હવે એવી જ વાત, તો જો અહીંયા તમે તમે ધ્યાનપૂર્વક જોશો તો કેટલી સંખ્યા છે, તો કે ભાઈ છેલ્લા અંકને જુઓ, 2 હોય તો, 4 હોય તો છેલ્લા 2ને જુઓ, 8 હોય તો છેલ્લા 3ને, તો 16માં કેટલા હશે, છેલ્લા 4. તો આવી કંઈક વાત. તો એકાદ ઉદાહરણ લેવું હોય તો લઈએ, કે દાખલા તરીકે 1, 2, 5, 9, 1, 6, 1, 6, બરાબર, તો 16 વડે ભાગી જ શકાય, બરાબર, છેલ્લા 4ને જોવાનું છે. તો મિત્રો, આપણે ખબર પડી ગઈ કે 2 એટલે શું, કે છેલ્લા અંકને જોવાનું, 0, 1, આ 2, 4, 6 એટલે બાકી સંખ્યા હશે, 2 વડે ભાગી શકાય, 4 માટે છેલ્લા 2 અંકને નિશેષ ભાગી શકાય છે, 8માં 3નું ચેકિંગ કરવાનું, અને 16ની અંદર છેલ્લા 4નું. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. 2 પછી આપણે 3 લઈએ, તો 3 માટે જે નિયમ છે ને એ 9 માટે છે. સાવ સિમ્પલ, સરવાળો કરો. કોનો? તો કે અંકોનો. અંકોનો સરવાળો કરતા જો એ 3 વડે ભાગી શકાતો હોય, ધેટ મીન્સ આખી સંખ્યાને 3 વડે, જો 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય, રાઈટ. ઉદાહરણ લઈએ, 432 જોયો છે, અને 3 વડે ભાગી શકાય કે નહીં એવું આપણે જો ચેક કરવું હોય, મતલબ ભાગ્યા 3 આપવું હોય, તો આપણે ખબર જ છે 4 ને 3, 7 ને 2, 9, ધેટ મીન્સ કે 3 વડે નિશેષ ભાગી શકાશે. હવે દાખલા તરીકે 9 વડે ભાગી શકાય કે નહીં, તો એના માટે અંકોનો સરવાળો જ છે, તો 4 ને 3, 7 ને 2, 9, 9 ને 9 વડે ભાગી શકાય, યસ, તો આ પણ જવાબ બિલકુલ સાચો છે, 9 વડે પણ ભાગી શકાય છે. ઇઝ ઇટ ઓકે? તો તમને 2, 4, 8, 16, 3 અને 9 આવડી ગયું. હવે જોઈએ 5 અંક. મિત્રો, 5 માટે તો સાવ સહેલું, એમાંય તમારે છેલ્લો અંક જોવાનો. એ છેલ્લો અંક જો 0 હોય અથવા તો 5 હોય, વાર્તા પૂરી. તો હવે 5નું છે તો 10નું જોઈ લે, તો 10ની અંદર પણ શું, છેલ્લો અંક જોવાનો, અને હંમેશા શું હોય છે, 0, બસ આ 2 વસ્તુ છે. આમાં શું હશે 5માં, તો કે 0 અને 5, અને આમાં શું હશે, તો દાખલા તરીકે 345, તો એ 5 વડે નિશેષ ભાગી શકાય, હા, અહીંયા જોવાનું, 5 છે તો હા, 0 છે તો હા, બસ આ છેલ્લો અંક જોવાનો, બરાબર, એકમનો. એ જે રીતે 0 છે નથી, એટલે એનો અર્થ કે આ 10 માટે નહીં, 10 વડે નહીં ભાગી શકાય, પણ 3450 હોય તો યસ, તો એ 10 વડે છે અને 5 વડે પણ છે. મિત્રો, આ એકદમ સહેલું જ છે. સાવ નવા હોય, મતલબ પ્રાઇમરી સ્કૂલના હોય, તો એ લોકો અત્યારથી જ આ પાકું કરતા જશે, જેથી કરીને આવડી જશે. પણ મારે જે વાત કરવી છે, હું તમને છેલ્લે એક ઉદાહરણ દ્વારા કરવા માગું છું.
મિત્રો બે ની ખબર પડી ગઈ, ત્રણ ની ખબર પડી ગઈ, ચાર ની ખબર પડી ગઈ, પાંચ ની પડી, હવે આવ્યો છ. મિત્રો છ છે ને એને આપણને ખબર છે કે ત્રણ ગુણ્યા બે થાય છે, રાઈટ? એનો અર્થ કે બેકી સંખ્યા હોવી જ જોશે, કારણ કે આપણે ખબર છે છેલ્લે બે વડે ભાગી શકાતો હોય છે ને ત્રણ વડે, તો છ વડે હોય ને. એટલે આ બંનેનો આપણે સમન્વય કરી નાખીએ. એટલે આના અંદર નિયમ શું છે કે બે અને ત્રણનો ઉપયોગ કરી લો. શું ઉપયોગ કહે છે કે બે માટે શું હશે, તો છેલ્લે અંક ઝીરો, બે, ચાર, છ, આઠ, બરાબર, એ હશે. અને બીજી વાત એ કે અંકોનો ત્રણ વડે ભાગી શકાતા હશે. એ જો બંને વસ્તુ સાચી હોય તો એનો અર્થ કે છ વડે ભાગી શકાય છે. ઇઝ ઇટ ઓકે? દાખલા તરીકે 333 છે, બરાબર, તો છ વડે ભાગી શકાશે. તો તમે તરત વિચાર કરશો ત્રણ વડે, તો કે હા તન એમાં વાંધો નહીં, પણ બેકી સંખ્યા નથી, રાઈટ? એટલે ભાગી શકાશે નહીં. આ સમજાય છે મિત્રો? તો વાત આટલી જ છે કે તમારે નક્કી કરવાનું. દાખલા તરીકે છ વડે માટેનું આપણે ચેકિંગ કરીએ છીએ, તો અહીંયા છ છે, જોજે બેકી સંખ્યા છે, તો કે હા છે. પછી તન ને તન, છ ને તન, નવ ને છ, પંદર, તો ત્રણ વડે ભાગી શકે, હા પંદર છે એ ત્રણ વડે ભાગી શકે. દેટ મીન્સ કે આ છ વડે ભાગી શકાશે. તો આવું બેયનું આપણે મેચિંગ કરી નાખ્યું, તો આવું પણ થઈ શકે. તમે જ્યારે છ ની વાત કરતા છો ત્યારે આપણે એ જ જોવાનું કે બેકી હોવી જોઈએ અને પાછા ત્રણ વડે નિશેષ ભાગી શકાય. ઇઝ ઇટ ઓકે? એવી જ વાત મારે જો 12 ની કરવી હોય તો કરી શકાય. 12 માટે શું થાય, 4 13 12, મતલબ કે અંકોનો સરવાળો ત્રણ વડે ભાગી શકાતો હશે. અને બીજું 4 4 નો તમને ખબર જ છે શું, છેલ્લા બે અંક જોઈ લેવાના. એક તો ત્રણ વડે બરોબર હોય, મતલબ કે એના અંકોનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાય, અને છેલ્લા બે અંક જો ચાર વડે ભાગી શકાય, ધેટ મીન્સ એ 12 વડે ભાગી શકાય. હા કે ના? તો હવે કોઈ કહેશે સાહેબ 15 માટે, તો તમને તરત જ પડે 5 3 15, કે છેલ્લો અંક પાંચડો હોવો જોઈએ અથવા તો ઝીરો હોવો જોઈએ, કારણ કે 5 માટે નિયમ 0 અને 5 હોય. અને બીજું એના અંકોનો સરવાળો જે છે એ બધા 3 વડે નિશેષ ભાગી શકાવા જોઈએ. એવી જ રીતે હવે 18 માટે પણ વિચારી શકે, રાઈટ? તો 9 વડે પણ હોય, પાછી બેકી હોવી જોઈએ, બરાબર, 9 2 18. તો મિત્રો કહેવાની વાત એ છે કે તમે બેઝિક વસ્તુ જો પકડી લેશો તો તમારા માટે સાવ ઇઝી થઈ જશે. ઓકે? અને દાખલા તરીકે મારે 25ની વાત કરવી હોય તો મિત્રો સાવ સિમ્પલ, છેલ્લા બે અંક જોવાના, બરાબર. અને તમને કહો 25 એકવું, તો કે ભાઈ 25, 25 દુ, તો કે 50, 25 તેરી 75, 25 ચોકુ 100, 100 એટલે આપણે છેલ્લા બે અંક 0. મતલબ કે આ 4 યાદ રાખજો. જો 25 માટેની વાત હોય તો છેલ્લા બે અંક જોવાના, કાં 25 હોય, 50 હોય, 75 હોય, અને આટલા. દાખલા તરીકે 3 4 2 9 8 4 2 7 5, ચાલો હવે આ સંખ્યાને 25 વડે ભાગી શકાય, હા છેલ્લા બે અંક જોવાના, 75 છે, તો કે હા. દાખલા તરીકે આમ હોત તો અહીંયા છેલ્લે 51 આવી ગયા, બરાબર ને? આ આ રીતે સંખ્યા હોત તો 51, તો 51 હોય તો નહીં, તો આખી સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાતા નથી. ઇઝ ઇટ ઓકે? તો આ પણ એક તમને ખબર હોવી જોઈએ. સેમ વસ્તુ દાખલા તરીકે 125, તો 125માં તમે 3, તો પહેલાં કોણ હશે, તો કે 125, બરાબર, છેલ્લા 3 જ જોવાના. 125 જો છેલ્લે હોય અથવા તો એને ડબલ કરો, 250 હોય, એના એને 3 ગણા કરો, એટલે 125ના 3 ગણા, બરાબર. તો હવે તમને ખબર છે આમાં 125 ઉમેરી દો, 375, બરાબર, પછી એના 4 ગણા, તો 500, બસ. એટલે ટૂંકમાં છેલ્લા 3 અંક જો 125 વડે ભાગી શકાતા હોય તો તમે એ આખી આખી સંખ્યાને નિશેષ ભાગી શકો છો. હવે તો રહ્યું શું, તો ચલો જોઈ લઈએ. યસ, તમે કહેશો સર 7 માટે શું કરું, તો 7 માટે જોઈ લઈએ. આમ જોઈએ તો મિત્રો તમારે એક આ 7 માટે અને 11 માટે, બસ આ બે યાદ રાખી લ્યો ને, એટલે કામ પૂરું, રાઈટ? 7 માટેનું યાદ રાખી કે દાખલા તરીકે એક સંખ્યા લઈએ, હું તમને સમજાવી દઉં, સાવ સિમ્પલ છે કે 7 માટે કોઈ એક સંખ્યા આપણે નક્કી કરી, દાખલા તરીકે 847. ધ્યાન આપજો બધા મિત્રો, છેલ્લો અંક લેવાનો, છેલ્લો છેલ્લો ગમે એટલે એકમનો અંક, એના ડબલ કરવાના. ડબલ એટલે શું, તો કોઈ 7 ના 2 વડે ગુણવા, એટલે જવાબ શું આવે, 14. એને આગલા બે અંક એટલે કે આમાંથી બાદ કરી નાખવાના, બરાબર, આગલા 3 હોય તો ટૂંકમાં આ કાઢી નાખવાનું અને એમાં બાદ કરવાના. એ જો સંખ્યા 7 વડે ભાગી શકાય તો વાંધો નથી, 4 માંથી 4 જઈએ તો 0, 8 માંથી 70. યસ, તો આખી આખી સંખ્યા 847 ને તમે 100% 7 વડે ભાગી શકશો. જોજો, 7 1 7, 14 7 2 14, 0 0, ઉપરથી 7 ઉતારો, 7 1 7, ખ્યાલ આવી ગયો મિત્રો, 0 આવી ગયા કે નહીં? તો ફરીથી જે છેલ્લો અંક છે એના ડબલ કરો, એ આગલી સંખ્યા જે કોઈ જે આગળ હતો એમ બાદ કરો, અને જે સંખ્યા મળે એ જો 7 વડે નિશેષ ભાગી શકાય, વાર્તા પૂરી. તો હવે તમને 7નું આવડે છે તો 14નું પણ આવડી જશે. તો તમને કોઈ એમ કહે કે ભાઈ 14 વડે નિશેષ કેમ ભાગી શકાય, તો હવે તમારા આગળ ક્લિયર છે કે તમે જો 7 વડે ભાગી શકાતા હોય અને પાછી સંખ્યા બેકી હોય તો પૂરું. જેમ કે આને 14 વડે નહીં ભાગી શકો, શું કામ કે આ સંખ્યા બેકી નથી, બરાબર, 7 વડે ભાગી શકાય છે, પણ બે અહીંયા 847 છે એટલે મેળ પડશે નહીં. ઇઝ ઇટ ઓકે? મિત્રો 11 માટે હું 1 1, એટલે મિની ઠેકામણી એવો શબ્દ વાપરું છું, બરાબર, મિની ઠેકામણી, આપણે રમતા હોય ને એમ, એકને એક ઠેકવાનું છે, બરાબર. તો
મસ્ત હોય યાદ રાખવા માટે, તો એક એકને ઠેકવું એટલે કે મીની ઠેકામણી, બરાબર? તો આપણે મસ્ત ખાલી યાદ રાખવા માટે. હવે એમાં શું કરવાનું ખબર છે કે મિત્રો, તમને કોઈ પણ સંખ્યા આપી હોય, દાખલા તરીકે હું લઉં છું, બીજી પેન વાપરું, દાખલા તરીકે 8 7 2 3 4 4, ઓકે, આવી એક સંખ્યા છે. હવે તમારે મીની ઠેકામણીમાં શું કરવાનું છે, કંઈથી જાણો, 8 ને 2 આ ઠેકો, 8 ને 2 10, હજી ઠેકી નાખો, આ 14, પછી હવે આમ ઠેકો તો કંઈ આવતું નથી, બરાબર? તો 8 ને 2 10 ને 4 14, બરાબર? ઠેકી ઠેકીને અહીં 14 આવી ગયા. હવે આમ ઠેકો, 7 ને 3 10 ને 4 14, યસ. આ બેની બાદબાકી કરવાની, તો એ કાં 0 આવશે, કાં 11 વડે નિશેષ ભાગી શકાશે, એટલે કે 11 આવે 1, 11 2 22 આવે, 11 13 33 આવે, આવું કંઈક ડિફરન્સ. ફરીથી કાં ડિફરન્સ 0 હશે અને કાં 11 22 33, રાઈટ? તો હવે તમે 100% કહી શકો કે આ જે સંખ્યા છે એને તમે નિશેષ ભાગી શકો. ચેક કરું છે, આપણે ચેક પણ કરી લઈએ કે 8 7 2, રાઈટ? અને દેખાય છે ને, 8 7 2 3 4 4, ઓકે. તો જુઓ જી, 11 વડે આપણે નિશેષ ભાગવાનો પ્રયાસ કરીએ, તો 11 8 તો નહીં આવે, 11 7 તો 77, તો અહીંયા 100, આ 2 આપણે ઉતાર્યા 102, તો 11 9 આ 99, અહીં 3 આ તગડો ઉતાર્યો, 11 13 33, બરાબર, 00 આ ચોગડો ઉતાર્યો, ભાગ ન ચાલ્યો મીંડું મૂકો, ફરીથી 4 ઉતાર્યા, 11 4, રાઈટ? તો મિત્રો, કહેવાની વાત છે, આ વસ્તુ ચેકિંગ કર્યું પણ એ નિશેષ ભાગી શકાય છે. એક ઉદાહરણ આપું 11 માટેનું જ. મિત્રો, હજી એક ઉદાહરણ લઈ લઈએ, 30 40 અને 51, બરાબર? આ સંખ્યાને આપણે 11 વડેનું ચેકિંગ કરવું છે. જુઓ જે, 3 ને 4 7 7 ને 5 12, બરાબર? 0 ને 0 0 0 1, ચાલો 12 અને 1ની બાદ બાકી 11 આવી ગઈ, ધેટ મીન્સ હવે ચેક કરી લેજો હોમવર્કમાં, તો આ થઈ જશે. તો મિત્રો, વિભાજ્યતા બહુ અગત્યતા ધરાવે છે અને તમને આ શોર્ટકટ પણ આપી દીધી છે. મિત્રો, એકવાર અમસ્તુ રિવિઝન કરી લઈ, 2 4 8 16, બરાબર? ડબલ ડબલ છે, 2 2 4 4 2 8 8 2 16, તો એના માટે છેલ્લે કાં 0 2 4 6 8 હોવા જોઈએ. અહીંયા 4, તો આ બે સંખ્યા જે હોય, આખી સંખ્યા લખીમાં છેલ્લા બે અંક હોય એને 4 વડે નિશેષ ભાગી શકાય, 8 વડે નિશેષ ભાગી શકાય, આમાં 3 અને આમાં 16, એને 4 અંક જે છેલ્લા લઈ લેવાના, આખી મોટી સંખ્યા હોય ભલે 15 આંકડાની હોય પણ એના છેલ્લા 4 અંકને તમારે જોઈ લેવાના છે. 3 અને 9 માટે તમને ખબર જ છે, 3 અને 9 માટે શું થશે, યસ, તમે જાણો જ છો કે એના અંકોનો સરવાળો કરવાનો અને એના આધારે તમારે નક્કી કરી લેવાનું. 5 અને 10માં છેલ્લા અંકોમાં નજર કરો, કાં 0 હોય ને 5 હોય તો 5, છેલ્લો અંક 0 હોય તો પૂરું. 6 12 15 18, તો 3 અને 2 બંને એ થતા હોય, 4 અને 3 થતા હોય, 5 અને 3 થતા હોય, તો એ બધું ચેકિંગ કરી લેજો. 25 અને 125માં, 25માં છેલ્લા બેંક જોવાના, એ આ જોવા જોઈએ, 125માં, બરાબર, 500 પછી હજી 625, એ રીતે 14માં એ જ રીતે 7 અને 2ને એ વિભાજ્યતાના નિયમો લાગુ પડવા જોઈએ. 7 માટે અને 11 માટેનો ખાલી યાદ રાખવાનું છે, તો અહીંયા છેલ્લી સંખ્યા હોય એને ડબલ કરો, આમાં બાદ કરો, જો એ નિશેષ ભાગી શકાય તો આ, અને આમાં મિની ઠેકામણી એટલે કે તમારે આ. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો, એક દાખલો જોઈ લઈ અને નક્કી કરી લઈ કે કેવી રીતે આ આપણને ઉપયોગી થશે. બહુ ઉપયોગી થશે, આગળ આપણે દાખલા જોશું એમાં તમને ખબર પડી જ જશે, પણ એકવાર આ પાકું હોવું જોઈએ એટલા માટે મેં આનો અગાઉ પણ વિડીયો મૂક્યો હતો, પણ મેં ફરીથી તમારા માટે મૂક્યો છે, અને જોઈ લઈએ કે દાખલામાં કેમ પૂછાય, કેવી રીતે જવાબ આપવો. મિત્રો, મેં હમણાં જ ટેસ્ટ સિરીઝની અંદર આ એક ક્વેશ્ચન મૂક્યો હતો અને મોટાભાગના લોકોનો જવાબ છે એ આવ્યો નહોતો. મિત્રો, હવે વિચાર એવો છે કે આ મેં કીધું ને સ્માર્ટ વર્ક કરવાનું છે. પ્રશ્ન આવો પૂછ્યો કે 7 સેમી ત્રિજ્યાવાળા 4,554 ગોળા, ગોળા એટલે તમને ખબર છે આવો ગોળાકાર, બરાબર ને, આવો, એની કુલ સપાટી એટલે આવા કેટલા ભેગા કરવાના છે, 4,554, અને આનું જે ક્ષેત્રફળ છે એ કેટલું થાય. એટલે મિત્રો, આપણે ગભરાઈ જ જાય ને, કારણ કે આપણને આનું સૂત્ર ખબર છે, શું છે કે એ બરાબર 4πr², રાઈટ, આ ખબર છે. પણ તમને ખબર છે કે 4 × 22 ² × r, r એટલે પાછા 7 સેમી છે, એટલે 7 × 7, અને આવા કેટલા, તો કે 4,554, રાઈટ? તો આપણે ગભરાઈ જાય. પણ મિત્રો, આપણને આની અંદર સ્માર્ટ વર્ક ક્યાં રહેલું છે હું તમને સમજાવું, કે મેં એટલે પૂછ્યું હતું કે અહીંયા બેઝ મારે આ બનાવવો હતો, જેમ કે આ 7 અને આ 7 ઉડી ગયા. હવે તમને કહી દઉં આ 22 હોવું એટલે શું, તો તમે તરત કહો સર 22 એટલે તો 2 × 11, એટલે કે 2 વડે પણ ભાગી શકાતું હશે અને 11 વડે, કારણ કે આખી સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો એ 2 વડે પણ ભાગી શકાતું હશે અને 11 વડે પણ ભાગી જ શકાતું હશે. તો હવે 2નું તો આપણે ભૂલી જાય, એટલે 2 કી સંખ્યા હોવી જોઈએ, તો બધી 2 કી જ છે એટલે કોઈ સવાલ નથી, પણ 11નો આપણે ઉપયોગ કરી શકીએ.
જો આ સંખ્યાઓમાં 11 વડે નિશેષ ભાગી શકાય તો આપણે એને પસંદગી કરી શકીએ. જો 2 ને 8 10, 10 ને 2 12, 12 ને 4 16, રાઈટ, એટલે 16 થયું. હવે જુઓ 7 ને 1 8, 8 ને 6 14, વાત પૂરી? કારણ કે આનો ડિફરન્સ ક્યાં 0 આવવો જોઈએ, ક્યાં 11 આવવો જોઈએ, એટલે આ તો નથી જ જવાબ, ફાઇનલ છે. ચલો અહીંયા જોઈએ, 2 ને 8 10, 10 ને 2 12, 12 ને 4 16, ચલો એમાં પહેલે 16 જ આવે છે. પછી 7 ને 5 12, 12 ને 6 18, તો 16 અને 18, ચાલો તો એ ગયું, રાઈટ. ચલો અહીંયા જોઈએ, 2 ને 0 2, 4, 4 ને 8 12, પછી 8 ને 5 13, 13 ને 7 20, જોજો 12 અને 20 નો તો 11 તો આવતો નથી. આ તો મેં ચેક કરી નાખ્યું, કારણ કે મને જવાબ નહીં ખબર હતી, પણ અહીંયા ચેક કરો, 2 ને 0 2, 2 ને 2 4, 4 ને 4 8, રાઈટ, 8 ને 5 13, 13 ને 6 19, જોજો 19 માંથી 8 જાય, યસ જવાબ આવી જશે 11, તો ધેટ મીન્સ આ જવાબ ફાઇનલ છે. તો મિત્રો અહીંયા 11 ના બેઝની વાત કરી હતી, વિભાજ્યતાની વાત હતી, પણ પકડાવવું જોઈએ કે કઈ વસ્તુ, એટલે ગણિતમાં ક્યાં લોજિક પણ આવી શકે છે, એ એવું એક ઉદાહરણ. તો મિત્રો મજા આવી, એન્જોય કરતા રહ્યો, ખૂબ કામ કરું છે, અને હા સ્પીડમાં કેમ કરું તો એના કેટલા બધા હું એ સર્ચ કરું છું, અને ઘણું બધું છે, ઘણું બધું મૂકી દઈશ, કોઈ ટેન્શન ન રાખતા. નેક્સ્ટ એક્ઝામ્સ ઘણી બધી આવી રહી છે, તો એનો લાભ લેવાનો છે મિત્રો. તો મજા આવી, યસ, તમારા કોમેન્ટ્સની રાહ સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો દરેક વિડીયોમાં, તમે ખાસ ગણો અને કોમેન્ટ્સ જરૂરથી લખો, જેથી કરીને મને ખબર પડે કેટલા વિદ્યાર્થીઓ મોજથી કામ કરી રહ્યા છે. આવજો.